बोलो स्वामीनारायण भगवान ने। आओ वाला भक्तजनों, सरस मजानी जारे नीति प्रवीण स्त्रोत्र पर पूज्य शास्त्री स्वामी अपन ने सरस मजानी कथा एनु जारे अँ रसपान करावी रह्या छे, त्यारे आजनो कथानो प्रारंभ करिए। ए पहला अँ ठाकोरजीनु पूजन भक्ताश्रीनु पूजन करीने कथानो प्रारंभ करीशुं। हूँ विनंती करीश अमारे लालजीभाई पटेल એ ઉપસ્થિત છે અહીંયા પધારી અને પૂજનની અંદર જોડાશે। ઓ સહસ્રશીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સવોમિ વિશ્વતો રુત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ ઓમ નાભ્યા આસીદંતરિક્ષમ शिष्णोद्योसमवर्तत पद्भ्यां भूमिर्दिश श्रोत्रात् तथा लोकान् अकल्पयन् ॐ राजाधिराजाय रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामा काम कामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ सहजानंद स्वामी महाराज जने जय। बोलो श्री कष्ट भंजन देवने जय। ठाकुर जी नो अहिया प्रारंभिक भोजन थयो। वाला भक्तजनों, आपने खूब भाग्यशाली छे कि आपने आवी भगवान ने दिव्य कथा ए सांभळवा मळे छे। आपने पूज्य शास्त्री स्वामी एवं सरस मजानो सौ कोई ने एटलो बधो आनंद आवे एवी सरस मजानी हनुमान जी महाराजना गुणोनी कथा एनो आपने श्रवण करावी रह्या छे। आवो आपने स्वामी ने विनंती करिए कि आपने सौ कोई ने हनुमान जी महाराजना ए दिव्य गुणों एनु श्रवण करावी, अपने सौ कोई ने खूब ज ए भगवान सुखे सुखिया करे एटली प्रार्थना साथ पूज्य वक्ता महोदय शास्त्री स्वामी श्री हरिप्रकाश दासजी स्वामी अथाणावाला। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। श्री पांसो परम नीति प्रवीण निगमाधव शास्त्र बोधे राजाधिराज रघुनायक चर्चित कले प्रणेष्टि के श्री राम दूत हनुमन हर संकट में। हे राम दूत महावीर, અમારા સમગ્ર સંકટને હરો, અજગતમાં કોઈ કંઈક ને કંઈક આપનારા મળે પણ આપણું દુઃખ કોઈ પોતાનું માની લઈ લેવા વાળો તો એક હનુમાન દાદો એક જ છે, એક દાદા। દાદાના જેટલા મંત્રો છે, દાદાના જેટલા કીર્તનો છે, કે
ક્યાંક સંકટ મોચન, ક્યાંક કષ્ટભંજન, ક્યાંક ભયભંજન, ક્યાંક રોગજ્ઞ. જે મારી અને તમારી ઉપર અનંત દુઃખો આવે છે ને એને હરી લે છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુત મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. જીતેન્દ્રિય અને બળવાન આનો સુમેળ ન હોય, સમજાય છે? જો જીતેન્દ્રિય હોય એ મહાવીર વિક્રમ બજરંગી, વિક્રમ ના હોય. વિક્રમ એટલે અતિશય જ પરાક્રમી છે, મહાપરાક્રમી. અને જે જીતેન્દ્રિય હોય એ મહાસુખી હોય, અતિશય કદાચ પરાક્રમી હોય તો એ સેવક ના હોય, હોય જ નહીં. એ તો ઘમંડી હોય, અહંકારી હોય. હનુમાનજીને વિશે આજે મને એક શેર મળ્યો, આજની દુનિયાનો છે, પણ દાદાને એકદમ પોતાના વ્યક્તિત્વને સંગત હોય એવું મને લાગ્યું. અદ્ભુત છે. નહીં લગા સકતા ઇનકે કદ કા કોઈ અંદાજા, નહીં લગા સકતા ઇનકે કદ કા કોઈ અંદાજા, એ આસમાન હૈ, એ આસમાન હૈ, ફિર ભી સર ઝુકા કે ખડા હૈ. એ આસમાન હૈ, ફિર ભી સર ઝુકા કે ખડા હૈ. રામના સગળા કામ કર્યા પણ એને બેહણા બારણે રાખ્યા. રામના સગળા બેહણા બારણે રાખ્યા, રામના સગળા રાજ સત્તા માયણે ઓ ભડકા ભાળા, રાજ સત્તા ભડકા ભાળાયણે ભીડ માં ધામા નાખ્યા જગતમાં એક જન્મ્યો. ભગવાન કૈલાસપતિ હનુમાનજીની વાત કરતા કરતા એમ કે છે કે હે ભવાની, ઈ શ્લોક મેં કોઈ ભાગી હોતા હૈ કોઈ બડભાગી હોતા હૈ. કોણ કહે છે? ભગવાન શિવ સતીને કહે. કોઈ ભાગ્યશાળી હોતા હૈ, કોઈ એસા હોતા હૈ કે બડ ભાગી હોતા હૈ. અને હે સતી, કોઈ મહા અતિ બડ ભાગી હોતા હૈ. ભાગી, બડ ભાગી, અતિ બડ ભાગી, સમજવા જેવું. તે દાડ આપણે વ્યાખ્યા કરી હતી ને, બલિ, મહાબલિ, વીર અને મહાવીર. રામવીર છે પણ મારો હનુમાન મહાવીર છે યાર. આ એક કદમ આગળ. અને કેવું એમ તો બાપ કરતા બેટો મોટો, રામ કરતા રામદાસ મોટો. હદ બધું
कोई भागी होता है, कोई बड़भागी होता है, कोई अति बड़भागी होता है और कोई अतिशय बड़भागी अने कोई परम बड़भागी। पण भगवान कैलासपति एम कहे छे हनुमान सम नहीं कोई बड़भागी। सीता, भरत, शत्रुघ्न, लक्ष्मण, अंगद, नल, नील, विभीषण, भगवान शिव के ये मेरा ही अंश है लेकिन मैं भी ब्रह्मा, आ बधा कोई भाग्यशाली है, महाभाग्यशाली, अति भाग्यशाली है, पण हे भगवती जगदम्बा सती हनुमान सम नहीं कोई बड़भागी। आहा, हनुमान जैसा कोई बड़भागी नहीं है, कोई नहीं। याद करो आपड़े, हो अपनी जात ने याद करो, अपनी जात ने। आपड़े कोई माणा मोटा माणा नु नाना थईने आपड़े एनु एकादु काम कर्युं होय अने एनी सभा भर्यान बैठी होय અને આપણને પાછળ બેહારે આગળ બોલાવે નહીં તો આપણું મોઢું કેવું થાય? આપણે તો મારા બાપ કાચના વાસણ છે, ગમે ત્યારે ફૂટી જાય। અમાર મંડળમાં અમુક કાચના વાહણ છે, ફૂટી જાય એવા હોય, અને સાચવવા બહુ પડે બિચારાને। એટલું યાદ રાખજો, કાચના વાહણ થવું નહીં કરતા હોનાના થવું શ્રેષ્ઠ છે। કદાચ પડે ને ગોબા પડે ને તો કિંમત ઓછી ન થાય યાર। અને જે સમર્થ છે, શક્તિશાળી છે, પ્રભાવશાળી છે, શ્રેષ્ઠ છે, એને કદાચ રાવણ જેવા પગથી લાત મારે। હું તમને એમ કહું કે હોનાનો ઢગલો પડ્યો અથવા તો હોનાનો કટોરો પડ્યો હોય એને કદાચ પથ્થરો ઠોકર મારી દે તો હોનાની કિંમત ઓછી થાય? હે ધમા દાદા, હોનાની કિંમત ઓછી થાય? રાવણ જેવો રાક્ષસ કદાચ હનુમાનજીને ઓ બંદર ઓ નીચ એમ કરીને કદાચ પથ્થર જેવો કદાચ હનુમાન જેવાના સવર્ણ સુવર્ણ હેમ શૈલા બધે દાદા એને કદાચ લાત મારે તો એમાં હનુમાનજીની કિંમત ઓછી ન થાય તો રાવણ હાવ નકામો દેખાય। કોઈ નાનો અને નીચ માણા કોઈ સમર્થ વ્યક્તિનું કદાચ ક્યારેક અપમાન કરી નાખે, ફાવી જાય, એને કરીને ઓલા મોટા માણાની વેલ્યુ થોડી ઓછી થઈ જવાની, થઈ જાય? પથ્થર અગર સુવર્ણ કો ઠોકર મારતા હૈ તો સુવર્ણ કી કિંમત કમ નહીં હોતી। એસે હમારે મહાવીર હનુમાનજી મહારાજ એ તો આસમાન હૈ ફિર ભી સર ઝુકા કે ખડા હૈ, અદ્ભુત હૈ। બધાને દાદા પાસે હું લેવા આવવું પડે કારણ કે દુઃખ રહે છે। અહીંયા વિહારલાલજી મહારાજે કડી બહુ સરસ ગાય, ભગત ગાવ, છો કષ્ટ હરણ સુખ કરણ કપીશ્વર બંકા, એ રામ દૂત હનુમન હર સંકટમ, એ રામ ના દૂત હરણ સુખ કરણ કપીશ્વર બંકા, તવ હાક સુણી હનુમાન શત્રુ ધર શંકા, કર જોડી વિનતી આપતણી, કર જોડી વિનતી આપતણી, ઉચ્ચારુ જે સારંગપુર ના શ્યામ સદા સંભારુ, હનુમંત મહાબળ વંત હરો દુઃખ મારુ, જય સાર
સાળંગપુર ના શ્યામ સદાસ સાળંગપુર ના શ્યામ સદાસ દાદાની અંદર તમામ વિરોધાભાસી જે ગુણો છે હજારો દોરડાઓ વિટાય અને ગ્રાંડવું બને એવું હનુમાનજી મહારાજમાં થયું છે. ગંગા નદીમાં ગમે એટલી નદી વળે, હિમાલયની અંદર હજારો ઝરણાઓ ગંગામાં વળે છે. હિમાલયની અંદર એના અલગ અલગ નામ હોય છે, ક્યાંક અલગ નંદા હોય, ક્યાંક મંદાકિની હોય, ક્યાંક બીજું હોય, ત્રીજું હોય, પણ જેવા ગંગામાં બળે એટલે એક જ નામ થઈ જાય ગંગા. એમ દાદામાં બધા જ અલગ અલગ ગુણો અને પાછો એક ગુણ હોય તો એની સામે એ ગુણ હોય જ નહીં. મેં હમણાં કીધું ને, જીતેન્દ્રી હોય તો એ મહાપરાક્રમી ના હોય, અને જો મહાપરાક્રમી હોય તો એ જીતેન્દ્રિય ના હોય. જીતેન્દ્રિય એટલે ખબર પડે છે ને તમને, આંખ જીતેલી હોય, જીભ જીતેલી હોય, રસનાઇન્દ્રિય જીતેલી હોય, કાન જીતેલા હોય, ઉદેર જીતેલું હોય, શિષ્ણ ઇન્દ્રિય જીતેલી હોય, સ્પર્શ ઇન્દ્રિય જીતેલી હોય, આવા જે જીતેન્દ્રિય પુરુષો હોય એ તો હુકલ લકડી હોય, ભજની હોય, તપી હોય. કારણ કે ગીતામાં લખ્યું છે, વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહી નહ. ગીતા બોલે, હું નથી કહેતો, જે નિરાહાર છે એને વિષયો પાછા વળે છે. હવે આપણે રોજ લાડવા ખાવાવાળા, રોજ કેરીનો રવો ખાવાવાળા, હવે આવો માણામાં પાછું પરાક્રમ કેમ હોય? એ કઈ પર્વત ઊંચો કરીએ કે એક મુઠ્ઠી મારે અને રાવણને હેઠો બહેરીએ કે અહીંયા 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 તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજી ને રાવણ બી ભેગા થઈ ગયા. એક દડ મેં બોટાદની સભામાં વાત કરી હતી, કથા કરી, રાવણની આગળ ત્રણ ચાર એના સેવકો ને બધા હતા અને હનુમાનજી મહારાજ એકલા વળી કંઈક રાવણ જોવા નીકળ્યો હશે સાંજે મોડેકથી, યુદ્ધ પૂરું થયું હશે. એટલે રાવણને એમ થયું કે હનુમાન એકલો છે ને, આજે આને પાડી દો. એટલે રાવણે કીધું કે એ હનુમાન, તે કે ક્યાં, ચલ યુદ્ધ હો જાય. હનુમાનજી કે ભાઈ રહેવા દે ને, છે હનુમાનનો કે છે, આ કઈ યુદ્ધનું મેદાન થોડું છે, તું ફરવા નીકળો છો ને હું જોવા નીકળો છું. નહીં, ક્યાં તું નિર્બલ હે? હનુમાનજી કે ભાઈ નિર્બલ તો નહીં હું, લેકિન તું પાછી કાલ યુદ્ધ કરવા જેવો રસ નહીં ગયા જાનો મનો રે. નહીં કે છે, મારે તો તારે યુદ્ધ કરવું છે આમ તેમ. હનુમાનજી કે આપણે શસ્ત્ર કરી નથી કરવું, આપણે એક કામ કરીએ, ખાલી એક એક મુક્કો મારીએ, એક એક ઢીકો ઢીકો સમજાય છે ને, મુક્કાબાજી કરીએ. રાવણ કે ચલ હો જાય. હનુમાનજી કે મેં અકેલા હું. રાવણ કે મેરે સાથ હે, લેકિન એ હલ દૂર રહે. એ ભાઈ આગળ જો, કઈ વાંધો નહીં. દાદા કે મને એનો કઈ વાંધો નથી, પણ મુક્કો તો તને એકને જ મારવાનો હોય ને. પછી રાવણે કીધું કે પહેલે તું મુક્કા મારો મુજે. હનુમાનજી કે કદાચ હું મારીશ અને તારી મનમાં મનમાં રહી જાહે, એ કરતા તું પેલા મારી લે, પછી તું મારવા જેવો નહીં રહે કે છે. એવું કે રાવણ કે નહીં, તુજે પતા નહીં મેરે મેં કેટલી તાકાત હે, ઇસ બાહુ સે મેને પૂરે કૈલાશ કો ઉઠાયા થા. પણ રાવણ આખા કૈલાસને ઊંચો કર્યો હતો, ભવાની બધા આમ થવા માંડ્યા ને, એટલે ભગવાન શંકરને ભવાની કીધું, પ્રભુ આ કોણ છે? તે બોલો છોકરો. તો કે આટલા બધા પર્વતને ઊંચો કર્યો, એટલે ભગવાન શિવજીએ પોતાનો જમણો અંગૂઠો જ્યાં દબાવ્યો, રાવણનો હાથ અંદર આવી ગયો. બોકાહે બોકાહા નીકળી ગયા, કાઢીનો એ ગયો. હનુમાનજી કે તને ખબર છે, તે ઊંચો તો કર્યો હતો પણ પછી હાથ હલવાઈ ગયો તો તારો.
हनुमान जी महाराज के कैलाश जिस धरती पर है ने, वो धरती को दड़े की तरह मैं उछाल सकता हूँ। तू जानो मानो एक तू तारी इच्छा पूरी करी ले। हनुमान जी महाराज ने क्यों रावण कीधु के हारू। ने तुलसीदास जी बहुत सरस लिख्यू छे, रावण के जेम तेम नो तो जोर थी जेटली ताकत थी ने एटली ताकत भेगी करी हनुमान जी ना महाराज ना आया गया वाहन अंदर जोर थी एक ज मुक्को मारो ने दादा। तो दादा तो महा समर्थ ने शक्तिशाली छे, पण तुलसीदास जी कहे कि हनुमान जी महाराज पण आम गोठणिया वाली गया। આનો ભાવાર્થ બહુ મસ્ત છે। રાવણ છે ને કામ અને મોહનું પ્રતીક છે, અને ગમે એવો મહાઋષિ હોય, ગમે એવો તપસ્વી હોય, ગમે એવો જીતેન્દ્રિય હોય, કામ અને મોહનો ઢીકો જ એટલો બધો જબરજસ્ત હોય છે કે ભલભલા માણસ ગોઠણિયા વાળી જાય। પણ હનુમાનજી મહારાજ પડ્યા નહીં, ત્યારે રાવણને પરસ્યો ઉડી ગયો, હું જેને ઢીકો મારું એ તો પરલોક જતો રહે, આને કાંઈ અસર થઈ નહીં। એટલે પછી હનુમાનજી મહારાજ ઊભા થઈને આમ આમ કરીને કે હાલે હવે તું તૈયાર થઈ જા। રાવણ કે કાંઈ વાંધો નહીં, એમ તો પછી સુરવીર હતો, વીર હતો, મહા બળશાળી હતો, પરાક્રમી હતો। હનુમાનજી મહારાજ આમ મુઠ્ઠી વાળીને જાય શ્રી રામ કરીને આમ મારવા જાય તે આકાશની અંદર જ્યાં દાદાની નજર ગઈ ને ત્યાં તો બ્રહ્મા અને શંકર અને દેવ હાથ જોડીને દાદાને વિનંતી કરે કે રહેવા દીજો, અને મારવાનો હક માત્ર રામને છે, તમારે નથી, રહેવા દેજો, આ ગુજરી જાય, કે ગુજરી જાય। બ્રહ્માજી કહે દાદા રહેવાય તો દાદા રહેવાય। હનુમાનજી મહારાજ કે થોડુંક તો ચખાડો, તો કે ના 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 કે દાદા કે કાંઈ વાંધો નહીં, હું મારીશ નહીં, પણ એક જરા કે ને પ્રસાદી તો એને ખબર તો પડે ને કે શેરની માથે પણ હવા શેર છે। રાવણ એટલો બધો અહંકારી હતો કે ક્યારે પોતાના બળથી અધિક બીજાના બળનો સ્વીકાર નહોતો કરતો, ક્યારેય નહીં। ત્રિલોક વિજય મેં હું, ત્રિલોક વિજય, 33 કરોડ દેવતાઓ જેને ત્યાં નોકરી કરતા, નોકરી નહીં, નોકરીમાં પગાર મળે, નોકરીમાં તો પગાર મળે, ગુલામી કરતા હતા, કાંઈ વેતન નહીં, કોઈ જાતનું વેતન જ નહીં, કોઈ જાતનો હક નહીં, અધિકાર નહીં, કાંઈ નહીં। અરે બ્રહ્માને રાવણના દરબારની અંદર દરવાજે બેઠા બેઠા વેદ પાઠનું ગાન કરવું પડતું હતું। એ શ્લોક હું ભૂલી ગયો, મને આ મોઢે જ નથી આવડતું, પણ લખવાનો ભૂલી ગયો, નકર રાવણ બ્રહ્મા જ્યાં મોઢ એ વેદ પાઠનું ગાન કરે ને ત્યારે રાવણનો એક સામાન્ય સેવક પહાત્યો જેને કહેવાય, એ હું કે ખબર, રે વિધિ સ્વલ્પમ જલ જલ્પ, ધીરે બોલ, તુજે પતા નહીં હૈ, રાવણ શાંતિ સે બેઠા હૈ, નૃત્ય દેખ રહા હૈ, સ્વલ્પમ જલ્પ। બ્રહ્માને એમ કે એ બ્રહ્મા એ ડોહા, ધીરે બોલ, ધીરે બોલ। આવું કોણ કે ખબર છે? રાવણનો નોકર, કોને? બ્રહ્માને। સ્વલ્પમ જલ્પ, મસ્ત શ્લોક છે, અમે ભણતા ત્યારે આવતો આ દર્શન સ્વામી કઈ ગયા ને આવ્યો હોય છે, સ્વલ્પમ જલ્પ કે છે। પછી એવા 9 ગ્રહ, ઇન્દ્ર, વરુણ, ચંદ્ર, એ બધાના નામ આવે, એક હરકો પવન નાખ, આટલી તાકાત રાવણની, એ હનુમાનજીની તાકાત કેમ સ્વીકાર? હનુમાનજી મારે આમ કરીને જ્યાં મારવા જાય ને ત્યાં ઉપરથી બ્રહ્મા કહે, ધીરે હો, કાંઈ વાંધો નહીં, હાવ ધીરેથી મારીશ બસ। અરે હનુમાનજી મહારાજે જય શ્રી રામ કરીને જે મારવાનું હતું ને પછી ના પાડી એટલે હરખું માર્યું ને આમ માર્યો ઢીકો,
તો તુલસીદાસજી કહે છે કે રાવણ મૂર્છિત થઈ ગયો ત્યાં ત્યાં, મૂર્છિત. હનુમાનજી મહારાજના એક ઢીકાથી રાવણ મૂર્છિત થઈ ગયો, જે રાવણ કૈલાસને ઉઠાવે આવો બળ્યો. હનુમાન દાદાને ચિંતા થવા માંડી, ભગવાન ખીજાય કે આને ગુજરી ગયો હારો નહીં. નાક હતું ને ત્યાં દાદાએ માંગળી રાખી, જીવે છે મરી ગયો. છાતી જોઈ તો થોડું થોડું હાલતું હતું હૃદય. પછી ઓલા જે ચારે જણા હતા ને ભાગવા જતા હતા ને, અહીં આવો કે છે, શું છે પહાડી વિસ્તાર, આમ કેમ થઈ ગયું, ક્યારે થાય છે આવું? તો કે આવું તો ક્યારે થયું નથી, પણ આને થઈ કેમ ગયું? તો કે એક વખત થયું હતું. ક્યારે? કે સહસ્ત્રાર્જુન પાસે ગયો ને ત્યારે આવું થયું હતું. પછી શું કર્યું હતું? પછી કે ખાડું ઊંઘાડ્યું હતું કે દાદા, કે મારા પગમાં તો ચંપલ છે નહીં, કાઢો કાઢો. અરે બાપા, અમને મારી નાખવા, આને ખબર પડશે કે અમારું ચંપલ હું ગાડ્યું તો અમને જાગશે ને મારી નાખશે. ઓકે, કાઢ જાનો માનનો નગર, એ નહીં મારે તો હું બતાવી દઈશ કે. અને અહીંયા તુલસીદાસજી કહે છે કે રાવણ કપી બલ સરાહન લાગા. આવું થયું ને, હનુમાનજીનું બળ જ્યારે જાગે છે ને પછી તો ઓલું ખાડું હુંગાડે. આમ તો 10 માથા, આમાં હનુમાનજી મહારાજ આમ કરે, કારણ કે એક આપણી જેમ એક હોય તો એક, એટલે નથી કઈક વાય આવે ત્યાં ડુંગળી દડો હુંગાડતા. હનુમાનજી મારે ઓલું ખાડું લઈને આમ આમ હુંગાડે ને, એટલે રાવણને કઈ અસર ન હતી. 2-3 વખત ટ્રાય કરી આમ આમ જવાથી. તો હનુમાનજી મારે ડોળા કાઢીને કીધું, એ આને કઈ થતું જ નથી, જાગતો તો નથી કે છે. ત્યારે ઓલા કે એ ચંપલ ભીનું હતું ને આ કોરું છે, જાઓ આ ચંપલ ભીનું કરી આવો, જાઓ. છાના માના કે છે, હવે એ ચારેય જણા આમ ગયા તો ખરા પણ ક્યાંય પાણી જ મળે નહીં, પણ ભીનું કરીને લાવ્યા. સમજાણો ને તમને, તમે હોશિયાર જ હોય. હવે આવા શ્રોતા ક્યાંથી મળે? સમજદાર હનુમાન દાદા કે ઓલા લોકો દાદાને આપવા માંડ્યા, તમે હુંઘાડો, તમે હુંઘાડો કે. પણ આમ કરીને જાય એક વખત આમ હુંઘાડ્યું ને હનુ, ઓલા રાવણે જ્યાં શ્વાસ લીધો ને જાગી ગયો. અને પછી હનુમાન દાદાએ કીધું, કા કેમ થયું? ત્યારે તુલસીદાસજીએ લખ્યું, કપિબલ સરાહન લાગા. હનુમાનજીના શક્તિ અને સામર્થ્યનો વર્ણન, એટલે વખાણ રાવણ કરવા માંડ્યો. આવા મહાબલી હનુમાનજી મહારાજ, એના બળનું વર્ણન કરતા કરતા આપણે તો સીતા નિમિત્ત જરઘુત્તમ ભૂરી કષ્ટ ત્યાં જવું છે, પણ ગઈકાલે હનુમાનજીના બળનું વર્ણન કરતા કરતા આપણે થોડું અધૂરું રહ્યું હતું, એટલે આજે પૂરું કરી દો. ભગવાન રામ પોતે અગસ્ત્ય ઋષિને હનુમંત ચરિત્રની કથા સંભળાવે છે. મેં પહેલે દિવસે કહ્યું હતું કે રામકથા થાય ત્યારે આઈએ હનુમંત બિરાજયે, કથા કહું મતી અનુરૂપ, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવનકુમાર. રામકથા થાય ને ત્યારે હનુમાન સાંભળે, પણ હનુમંત કથા થાય ને ત્યારે રામ લક્ષ્મણ ભરત સીતાને બધાએ સાંભળવા બેસી જાય. એ પાવર છે આ કથા. હનુમાન કોને વાલા? રામ તો રામના ભગત હોય એને જ વાલા, કૃષ્ણ તો કૃષ્ણના ભગત હોય એને જ વાલા, સ્વામિનારાયણ તો સ્વામિનારાયણના ભગત હોય એને જ વાલા. હવે અહીંયા કેટલાય રામના ભગત છે ને કેટલાય કૃષ્ણના છે ને કેટલાય મહાદેવના છે, તમે બધા અલગ અલગ જ છો ને. પણ તમને પૂછીએ કે હનુમાન તમને ગમે, તો આમાંથી એક પણ માણા એવો ન નીકળે કે અમને હનુમાન ન ગમે. હનુમાન કોને વાલા? તો હનુમાન રામને વાલા, સ્વામિનારાયણને વાલા, શિવને વાલા,
અને કૃષ્ણને વાલા નાખી દુનિયાને વાલા એ હનુમાન. ભગવાન સ્વયં ઈષ્ટદેવ રામ પોતે અગસ્ત્ય ઋષિને હનુમંત ચરિત્રની કથા સંભળાવે છે અને એ ચરિત્રની કથા સંભળાવતા સંભળાવતા રામ એવું કહે છે, હનુમાનજી મહારાજ અતુલિત બલધામ હૈ. અને પછી રામ ભગવાન કહે છે, ત્રેતા યુગ મે અતુલિત બલશાલી બહુત થે. કોણ કહે છે? રામ અગસ્ત્ય ઋષિને કહે છે, હે અગસ્ત્ય ઋષિ, ત્રેતા યુગની અંદર મહાબળશાળી ઘણા હતા. એમાં નામ દે છે, ત્રેતા યુગ મે અતુલિત બલશાલી બહુત થે, ખર દૂષણ ત્રિશિરા વાલી મેઘનાદ રાવણ અતુલિત બલશાલી હિ તો થે. વાલી ઓર રાવણ ઇનમેં મુખ્ય થે. રામ ભગવાન કે વાલી અને રાવણ આટલા બધા એની અંદર મુખ્ય હતા, કિંતુ ઉન દોનો કા ભી બલ શ્રી હનુમાનજી કે બલ કી તુલના મેં ન્યૂન થા. આ બંનેના બળ પણ હનુમાનજીના બળની પાસે કાંઈ નહોતું. હવે શ્લોક હું બોલું. અતુલમ બલમ એતદ્વય વાલિનો રાવણસ્ય ચ ન તુ એતાભ્યામ હનુમતા સમમ તુ ઇતિ મતિર મમ. અને ભગવાન રામ કહે છે કે આ મારો પોતાનો મત છે કે આટલા બધા બળવાળા છે પણ હનુમાનજીની પાસે બધા હાવ ન્યૂન છે. શૌર્યમ દાક્ષમ બલમ ધૈર્યમ પ્રાજ્ઞતા નય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિતિ કૃતાલયઃ. ભગવાન રામ કહે છે કે હે અગસ્ત્ય ઋષિ, શૌર્ય દાક્ષ એટલે ચતુરાય હોશિયારી, બળ અને ધૈર્ય અને પ્રાજ્ઞતા એટલે અતિશય જ્ઞાન, નય સાધનમ ન્યાયની સિદ્ધિ કરવામાં હોશિયારી, હનુમાનજી જેવી બીજા કોઈ નામ નથી. રામની મિત્રતા કરાવીને વાલી સુગ્રીવને ન્યાય અપાયો, વિભીષણને શરણે લાવીને વિભીષણને ન્યાય અપાયો. જો સુગ્રીવને હનુમાનજી ન મળ્યા હોત તો રામ ન મળત, એવું તુલસીદાસજી કહે છે. તુમ ઉપકાર સુગ્રીવ હિ કીના, રામ મિલાય રાજપદ દીના, તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સર જગ જાના. આખી દુનિયાને ખબર છે ન્યાયની સિદ્ધિ કરાવવામાં હનુમાનજી જેવી ચતુરાઈ કોઈનામાં નથી. અને પછી ભગવાન કહે છે, વિક્રમશ્ચ પ્રભાવશ્ચ. વિક્રમ બજરંગી, અતિ પરાક્રમી અને અતિ પ્રભાવશાળી વ્યક્તિત્વ. તમે જો હનુમાનજી સૌ પ્રથમ જેને જેને મળે છે ને એ ભગવાન હોય તો એનાથી પ્રભાવિત થઈ ગયા. રામ અને લક્ષ્મણ પહેલી જ મુલાકાતે પ્રભાવિત થઈ જાય. ગઈકાલે આપણે દૂતના લક્ષણ જોયા ને, દૂતના લક્ષણની અંદર પ્રભાવ બહુ મોટું લક્ષણ છે. આપણે કોઈને આપણાથી પ્રભાવિત કરવા હોય, આખી જિંદગી તૂટી જાય તોય મેળ નથી પડતો. અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ જગતપતિ આ જગતમાં જ્યારે આવે અને એને એક આપણે પ્રભાવિત કરીએ કે એ તો વાતમાં માલ જ નથી યાર. રામ પ્રભાવિત થઈ જાય પહેલી જ મુલાકાતે, લક્ષ્મણ પ્રભાવિત થઈ જાય પહેલી જ મુલાકાતે, લંકામાં વિભીષણ પ્રભાવિત થાય છે પહેલી જ મુલાકાત.
એનું કારણ બહુ મસ્ત છે. હનુમાનજી મહારાજ વિભીષણને પહેલી વખત મળે છે તો આપ કથા નહીં, રામકથા સંભળાવે. સમજાય? રામકથા, બધી રામકથા સંભળાવે. અને પોતાની ઓળખાણ તો ખાલી એટલું જ કહે છે કે હું એનો દાસ, મારું નામ હનુમાન છે, આટલું જ. મારામાં કાંઈ નથી. 400 ગાવનો સમુદ્ર એક જ છલાંગ મારી લંકા સુધી પહોંચનારો માણસ, 3-3 રાક્ષસણીઓની વચ્ચે તમે વિચાર કરો. અને પછી વિભીષણને જ્યારે મળે ને પછી પૂછે કે તમે કોણ, ત્યારે બ્રાહ્મણના રૂપમાં હોય છે દાદા, ત્યારે હનુમાનજી મહારાજ રામકથા સુનાય. આપણે હોય તો આપણે આપણી કથા સાંભળવા માંડીએ. હું ખબર, હું કોણ છું? 400 ગાવનો સમુદ્ર ઓળંગીને આવ્યો, 3-3 રાક્ષસો, 3-3 તો મોટા મોટા વિઘ્નોને પાર કરીને આવ્યો, એ હું. અને પછી આપણે આપણા માલિકને ઓળખાણ આપી હોય તો આપી. આ તો રામની કથા સાંભળાવ્યા પછી એમ કે હું તો આ છું. અને ત્યાર પછી પોતે મૂળ રૂપમાં આવી જાય વિભીષણની ઓળખાણ થઈ ગયા પછી. અને પછી એમ કહે છે કે વિભીષણજી, અમે તો વાંદરા છીએ, પ્રાત દેખી જો મુખ હમારા, તા દિન મિલહીન તેહી આહારા. પ્રાત જો લઈ નામ હમારા, કોઈ હવારના પોરમાં જાગતા વેચ જો મારું નામ લઈ લે ને વિભીષણ, તો એને આખો દાડો ખાવા ન મળે. એ અમે નીચ જાતિના વાંદરા, પણ પ્રભુ કૃપાના કારણે આજે હું અહીંયા પહોંચ્યો છું. વિભીષણ પ્રભાવિત થઈ જાય છે અને એમ કહે છે કે તમારા જેવા સંત મને મળ્યા તો આજે મને વિશ્વાસ છે કે મને રામ મળશે. આ પ્રભાવિત થાય છે વિભીષણ. અને સીતાજી પાસે આવે છે તો સીતાજીને રામકથા જ સંભળાવે. આપણે આપણી જાતને અન્યારે કમ્પેર કરવાની જ. આપણે બધા આપણે આપ કથા સાંભળાવી કે રામકથા સાંભળાવી? આપણામાં દિવેલય ન હોય, મીઠું ન હોય, વિદ્યા ન હોય, વાયડા સિવાય કાંઈ ન હોય. આ દાદાનો એ મોટો ગુણ છે જો ભાઈ. વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિ કૃતાલયઃ. હે અગસ્ત્ય ઋષિ, આ જગતની અંદર આ જે બધા ગુણ છે, આજ દિવસ સુધી જેટલા હનુમાનજીમાં દેખાય છે એવા આજ દિવસ સુધી કોઈ નામાય દેખાણા નથી. આ કોણ કહે છે? સ્વયં ભગવાન રામ પોતે કહે છે. અને એની પછી પછી રામ હજી તેને એને આમ ધરોવ નથી થતો એટલે પાછા આગળ કહે છે કે હે અગસ્ત્ય ઋષિ, હે લક્ષ્મણ, મેં પૂર્વે, અને ભગવાન કહે છે કે મેં પૂર્વે ક્યારેય આવું પરાક્રમ કોઈનું જોયું નથી. એમાં નામ આપે, નામ આપણે સાંભળીને આપણને એમ આના આના ના ન કાલસ્ય. અત્યારે સમયનો પ્રભાવ છે, બધાને નાખી દીધા. બોલો, કાલે એક સાહેબ આવ્યા હતા દાદા, એને બહુ મસ્ત વાત કરી. એ કે આ કોરોના આખી વિશ્વની અંદરથી કોરોના જે ઓલું શું બેક્ટેરિયા છે ને, એને જો ભેગો કરીને જોખે ને તો 15 ગ્રામ નો થાય. કેટલા ગ્રામ? આખી આખા વિશ્વનો કોરોનાનો જે ઓલો બેક્ટેરિયા છે, વાયરસ છે, એ એક જીવના રૂપમાં જ છે ને, એકદમ સૂક્ષ્મ હોય, આપણને ન દેખાય. એ બધાને ભેગા કરીને જો જોખે તો 15 ગ્રામ નો થાય. આ 15 ગ્રામ કોરોના એ ભગવાને આમ કરીને પ્રકૃતિએ મોકલ્યો તે ભલભલાને બંધ કરી દીધા. બધાની વાયડાઈ કાઢી નાખી. કોઈ કે અમે ટેકનોલોજીમાં બહુ મોટા છીએ ને, કોઈ એમ કહેતા હતા કે ભાઈ મેડિકલનું સાધન અમારા જેવું તો કોઈ પાસે નહીં, ગમે એવા રોગ હારા થઈ જાય કરી લો,
કરી લો, સારું કરી લો. એ કાલ કા પ્રભાવ હૈ, એ કાલ કા પ્રભાવ. એટલે અહીંયા ભગવાન રામ કે ન કાલસ્ય ન શક્રશ્ચ, શક્ર એટલે ઇન્દ્ર, મહાકાલ એટલે આમ કેવું તો શિવ પણ થાય. ન કાલસ્ય ન શક્રશ્ચ ન વિષ્ણુર વિતપસ્ય ચઃ. ભગવાન વિષ્ણુની વાત રામ કરે. કર્માણી તાનિ સૃજંતિ યાનિ યુદ્ધે હનુમત એતસ્ય બાહુ વીર્યેણ લંકા સીતા ચ લક્ષ્મણ પ્રાપ્તા મયા જયશ્ચૈવ રાજ્યમ મિત્રાણિ બાંધવા હનુમાન યદિ મે ન સ્યાત, હનુમાન યદિ મે ન સ્યાત વાનરાધિ પતે સખા પ્રવૃત્તિમ અપિ કો વેત્તુમ જાનક્યા શક્તિમાન ભવેત. તમને સંસ્કૃત બાદ નહીં ખબર પડે પણ એનું ટ્રાન્સલેશન કરેલું હિન્દી વાંચું. હે અગસ્ત્ય ઋષિ, યુદ્ધ મેં યમરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ ઓર કુબેર કે વૈસે વીરતાપૂર્ણ કર્મ નહીં સુને જાતે જૈસે હનુમાન કે હૈ ઓર ઇન્હી કે બાહુબલ છે. એ હનુમાનજી કે હી બાહુબલ છે. મેને લંકા સીતા લક્ષ્મણ વિજય ઓર રાજ્ય ઓર મિત્ર ઓર બાંધવો કો પાયા હૈ. હે વાનરાજ સુગ્રીવ ઓર વાનરાજ સુગ્રીવ કે મિત્ર હનુમાન, અહીંયા ભગવાન અગસ્ત્ય ઋષિને કહી છે. હે અગસ્ત્ય ઋષિ, આ વાનરાજ સુગ્રીવના મિત્ર એવા હનુમાનજી યદિ મુજે નહીં મિલતે તો સીતા કા પતા ભી કોણ લગા સકતા થા. કાલે એક ભગતનો ફોન આવ્યો, મને કે તમે આ કથા કરી ને દાદાની, એટલે એવી ખબર પડી કે હું નાનપણથી હનુમાનજીનો ભગત છું એ કહેતા હતા. પણ તમે કથા કરીને સાંભળું છું એ ઘણા દાડે સાંભળે હનુમાન ચરિત્ર, એટલે હવે હારી ખબર પડે છે કે આપણે ખોટી જગ્યાએ માથું નથી મૂક્યું. તુમ રક્ષક કાહુ કો ડરના ઓર દેવતા ચિત્તને ધરે હનુમંત છે સર્વ સુખ કરે. અપરંપાર હે શક્તિ તુમારી, અપરંપાર હે શક્તિ તુમારી, તુમ પર અવધ બિહારી. અપરંપાર હે શક્તિ તુમારી, તુમ પર અવધ બિહારી. ભક્તિ ભાવ સે જાઉં તુમકો, ભક્તિ ભાવ સે જાઉં તુમકો, કર દુખો સે પાર પવન સુત વિનતી. અગસ્ત્યને પૂછા કે અગર ઇતના પરાક્રમી હૈ હનુમાન તો સુગ્રીવ કી સહાયતા ક્યું નહીં કી. વાલીને સુગ્રીવ કો ભગા દિયા, ઇનકી પત્ની કા હરણ કર લિયા, તો સેવક તો સુગ્રીવ કહે, મંત્રી તો સુગ્રીવ કહે,
એનો પુરાવો રામ ભગવાન કહે છે. કિમર્દમ વાલી ચૈતેન સુગ્રીવ પ્રિય કામ્યયા. સુગ્રીવનું પ્રિય કરવાની કામના જે હનુમાનજીને હતી, તો કિમર્દમ વાલી ચૈતેન, વાલીને કેમ એને રૂપો ન કર્યું? અરે ભગવાન રામ કહે છે કે એમાં એક ઉપાધિ છે, હું કે હનુમાનજી નાના એવડા હતા ને, અપાર શક્તિ હતી ને, એટલે ઓલા ઋષિઓને દડાની જેમ ઉછાળતા, એટલે બધા સાધુએ ભેગા થઈને શ્રાપ આપ્યો કે જા ચાલા તું તારી શક્તિને ભૂલી જાય. પછી બધા દેવતાઓ અને ભગવાન એમ બધાએ કીધું ભાઈ આવો શ્રાપ ન આપો તમે, એની શક્તિ જતી રહે, કારણ કે આ તો રામનું કામ કરવાનો છે અને રાક્ષસોનો વધ કરનારો મહાન પરાક્રમી થશે. એટલે બધા એને પાછો આશીર્વાદ આપ્યો કે ભૂલી તો જાહે પણ એને જો કોઈ યાદ કરાવશે ને પછી એને યાદ આવશે. અને આ બધા જયારે ગોતતા ગોતતા જયારે સમુદ્રના કિનારે બેસે છે ને, ત્યારે જાંબુ વાંદજી આવી અને પછી કહું રીછપતિ સુનો હનુમાના કાચુપ સાધી રહેવું બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિરાજ વિજ્ઞાન નિદાના કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાઈ રામ કાજ લગી તવ અવતારા સુનત હી ભયવું પર્વતાકારા. જાંબવાનજી એકલા હનુમાનજી બેઠા છે ને ત્યાં આવીને કહે છે કે એ તું કોણ છો ખબર છે? પવન તનય બલ પવન સમાના, તું પવનનો પુત્ર છો ને પવન જેવું તારામાં બળ છે, પરમાત્માની કૃપા છે, 33 કરોડ દેવતાઓએ તને વરદાન આપ્યા છે અને તારો અવતાર જ રામ કામ કરવા માટે છે ને તું એટલો બેઠો છે. અને જ્યાં સાંભળ્યું ને ત્યાં ઓલો તમે ત્યાં અગરબત્તી કરો ને કેમ ભૂત આવે? અને પછી ઓલો એકદમ હાવ નોર્મલ આમ બેઠો હોય, આમ દુઃખી બેઠો હોય બિચારો, આમ રામ કરીને દાદા કર હલ હલ, અને પછી મોઢું ફરી જાય, આમ થવા માંડે, એમ હનુમાનજી મારા ધ્રુજવા માંડ્યા. અને શું થયું ખબર છે? પર્વતાકારા કનક વરણ એકદમ સુવર્ણ નો દેહ હોય ને એમ, એવો મહાન વિરાટ કાયમ. અને પછી દાદા પોતે બોલે છે અને એમ કહે છે કે હે જાંબવાનજી, જો તમે કહેતા હો ને તો આખી લંકાને ઉખેડી અને રાવણ અને એના ભાઈ સહિત ભગવાન રામના શરણમાં નાખી દઉં. આવો એક સમુદ્ર નહીં, આવા તો હજારો સમુદ્ર હોય, એક છલાંગમાં ઓળંગી જાઓ. અને એવા હાંકલો કરે ને એવા પડકારા કરે છે. અને એ વખતે આટલી સામર્થ્ય ને શક્તિ હોવા છતાં વિવેક નથી ભૂલ્યા. જામવાનજી વૃદ્ધ છે ને હાથ જોડીને પૂછે છે કે જામવાનજી મારે ત્યાં જઈને શું કરવાનું એટલું મને કયો, નકર તો હું શું કરી નાખીશ, એવું પૂછે. આ નાના જે હોય ને એને આ વિવેક રાખવાનું છે. પરાક્રમ તમારું હોય પણ વિવેક બુદ્ધિ તો વડીલોની જ હોય યાર. આ દાદાની મોટાયા છે, મહાનતા છે, એટલે બધાને વંદન કરવાનું મન થાય છે. અને પછી અગસ્ત્ય ઋષિ આખું ચરિત્ર સાંભળ્યા પછી એટલું કહે છે કે હે રામ, પરાક્રમ ઉત્સાહ અતિ પ્રતાપ સૌશિલ્યમ આધુર યનાયનયશ્ચ ગાંભીર્યમ ચાતુર્યમ સુવીર્યમ ધૈર્યમ હનુમત કૌપ્ય અધિકોસ્તિ લોકે. હે રામ, હવે અગસ્ત્ય મુનિ સાંભળ્યા પછી અનુભવ્યા પછી રામને કહે છે ભલા પરાક્રમ ઉત્સાહ બુદ્ધિ પ્રતાપ સુશીલતા કોમળતા ન્યાયાન્યાયિકા જ્ઞાન ઓર ગંભીરતા ઓર ચતુરતા બલ ઓર ધૈર્ય મેં હનુમાન સે અધિક ઈસ ત્રિલોકી મેં કોઈ નહીં હૈ. ગઈકાલે હૃદય સ્વામી વાત કરી હતી ને બીક લાગે દાદાની,
પણ કે કથા સાંભળ્યા પછી એવું લાગે દાદા ખાલી બળવાળાને નામ આવાજ છે એવું નહીં, કોમળતા પણ એનામાં છે. એ રામની ભક્તિ કરતા કરતા રડે છે, એ કોઈને હેરાન નથી કરતા, પણ એને કોઈ હેરાન કરે ને તો એને હક ના રહેવાય નથી દેતા પાછા. એને લંકામાં જઈને કોઈને માર્યા નથી, એ તો હનુમાનજી પોતે કહે છે કે જો ભાઈ રાવણ, મેને કિસી કો નહીં મારા, જો મુજે મારા ઉસકો મેને મારા, હા મેં કોઈને માર્યા નથી. અને મેં તારા નિયમ અને ધર્મનું કે ઉલ્લંઘન કર્યું જ નથી, કારણ કે મુજે ભૂખ લગી હતી. બધાને બધા કરતાં સૌથી વધારે વાલો પોતાનો દેહ હોય છે, તો મુજે ભૂખ લગી હતી. મેં જાનકી સે પૂછા કે મુજે ભૂખ લગી હે, કુછ ખાના દો. મેરી માને કહા કે ફલ જો નીચે ગીરે હો ખા લે. રાત થી રાત મેં તો વૃક્ષ સોતે હે, મને એમ તું હુતેલા જાડવાને આમ તોડવા જાય ફળ તો એનો અપરાધ થાય, એટલા માટે હું પહેલા જાડવાને પકડી પકડીને હલાવીને જગાડતો હતો. દાદા કે રામાયણમાં લખ્યું આવું કે હું જાડવાને હલાવી હલાવીને જગાડતો હતો, ફળ પાડતો હતો, નીચે પડી ખાતો હતો. અને એની અંદર મારે પોતાના દેહનું રક્ષણ કરવાનું હોય એટલે મને મારવા આવ્યા, એને મેં માર્યા, બીજાને કોઈને માર્યા નથી. મેં તારા રાજ્યનો કોઈ ગુનો નથી કર્યો, પણ તારા છોકરા મેઘનાદે મારો ગુનો કર્યો છે. મારા જેવા નિર્દોષ દૂતને બાંધીને અહીંયા લાવ્યો, એનો મને ન્યાય આપ કે લે. આ ચતુરાયની આ હોશિયારી, બુદ્ધિમતા વરિષ્ઠ, વિદ્યાવાન ગુની અતિ ચાતુર, બોલ તે મને બાંધ્યો હું લેવા કહે, આવું કે હું લેવા બાંધ્યો. હનુમાનજી મહારાજે કોઈને માર્યા નથી, હનુમાનજી મહારાજે રાવણની સભામાં પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એ કોઈનો છાળો કરતા નથી, ને એનો કોઈ છાળો કરે તો એને હરકના રહેવાય દેતા નથી. એના છોકરાએ હનુમાનજીનો છાળો કર્યો તો મારી નાખ્યા બધાને, અને રાવણે પૂંછડાનો છાળો કર્યો. છાળો જ કર્યો કહેવાય ને, અને એમ કીધું કે જાઓ ઇનકી પૂછ જલા દો. લો તો હું હળગ્યું, પૂછડું હળગ્યું. આખી લંકા હળગી ગઈ. એટલે હનુમાનજીનો તો છાળો નો જ કરવો, પણ હનુમાનજીના પૂછડાનો છાળો ન કરવો. ગઈકાલે વાત આવી હતી ને કે હનુમાનજીનું પૂછડું કોણ છે, કોને ખબર છે કોણ છે, બોલો બોલ બોલ માયકમાં બોલ. પ્રતિષ્ઠા પાર્વતી છે. હનુમાનજીનું જે પૂછડું છે એ માં ભગવતી જગદંબા સતી એટલે પાર્વતી પોતે પૂછડું થઈને આવ્યા. અને તમે બધા અહીં બેઠા છો, તમે એકલા બજારમાં નીકળો, ગાડી લઈને નીકળ્યા હોય ને તમને કોઈ ઊભા રાખે અથવા તો ગાળ દે અથવા તો કંઈક એવું તું મારી દે લાફો તો તમને એટલું બધું દુઃખ ન લાગે, પણ પાછળ પૂછડું બેઠું હોય તો કોઈની મજાલ છે તમને ઊભા રાખે? પણ ઊભા રાખે તમે વળ કેટલા ખાઈ જાઓ. એટલે હું એકલો અવતર વાંધો ને, પણ પૂછડું હારે છે ને તું આવું કરે છે. મારો છાળો કરે એનો વાંધો નહીં, પૂછડાનો ભાર છાળો કર્યો છે. સાચું ખોટું, હા સાચું બોલો, પરણેલા હોય એટલા. જો આ ભગત સાચું બોલી ગયા, ધમા દાદા સાચું છે ખોટું? હે ભાઈ, અમને તું કઈક કહી દે ને અમને એકાદ લાભો મારી દે કઈ વાંધો નહીં, પણ તું પૂછડા નડતો નહીં, હું વારો પડી જાય. હનુમાનજી મહારાજ પણ એવા છે ભાઈ, જો ભાઈ મારી હારે આ કાંકરી ચાળો કરવું હોય કર, તો ભાઈ પૂછડા નહીં ડોસો. ભૂકા કાઢીને કે રાવણ માળો ભૂલી ગયો, એને પૂછડાનો ચાળો કર્યો. કોઈને સારું લાગે એની ઘરવાળીને કોઈ હાથાળો કરે, કોઈને સારું લાગે? આખી લંકા ખાક કરી નાખી, ખાક. આ તો આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે આ એની તાકાત છે. અતુલિત બલધામ હૈમ શૈલાપતે.
અને પછી રાવણ પોતે પોતાના મંત્રીઓને મેઘનાદને કહે, સાંભળો ભાઈ, કે હનુમાનજી મહારાજની અંદર કેવું પરાક્રમશીલ અને બળ છે. રાવણ કહે, સાંભળો, ન મારુતસ્યાસ્તિ ગતિ પ્રમાણમ ચ ચાગ્નિ કલ્પ કરણે નહંતું. રાવણ પોતે પોતાના મંત્રીઓને અંગદને કહે છે, વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે વાયુપુત્ર હનુમાન કે સામર્થ્ય કી ઇયત્તા નહીં હૈ, વહ ઇતના બલી હૈ કે ઇસકા નિશ્ચય હી નહીં હો સકતા. અગ્નિ કે સમાન તેજસ્વી વહ વાનર કિન્હી સાધન વિશેષો કે દ્વારા નહીં મારા જા સકતા. અપને પાંચ પોતાના બીજા પાંચ સેનાપતિ અને મેઘનાદની આગળ રાવણ પોતે એકલા એકલા મીટિંગ કરીને, આપણે કેમ મીટિંગ નહીં કરતા, એ મીટિંગ કરીને આવું કે રાવણ. રાવણ કોઈના બળનો સ્વીકાર ન કરે, પણ હનુમાનજીના બળનો સ્વીકાર કરીને કહે છે, કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર કે કોઈ પણ સાધનથી હનુમાનને મારી શકાય એમ નથી. રામ કો મારા મારા જા શકતા હે, લક્ષ્મણ કો ભી માર સકતે હે. એને રામને લક્ષ્મણને બાંધી દીધા, નો બાંધી દીધા, છોડાવ્યા કોને? હનુમાનને. વિચાર કરો તમે, ઓલો છોકરો છે ને ઓલો બાપ છે. રામ અને લક્ષ્મણને બે વખત બાંધ્યા, એક વખત નાગપાશથી બાંધ્યા, હનુમાને છોડાવ્યા. એક વખત અહી રાવણને મહી રાવણ લઈ જઈને દોડને હાકળથી બાંધી દે, ત્યાં જઈને હનુમાનજી છોડાવે. એટલે રાવણને ખબર છે બધાને બાંધી શકાય, હનુમાનને કોઈ બાંધી શકતું. હનુમાનજીને જ્યારે મેઘનાથ બાંધીને લાવ્યા ને, ત્યારે હનુમાનજીને હનુમાનજી એ પોતે કહે છે કે મને બાંધ્યો નથી, હું બંધાણો છું. તો રાવણ આમાં ચક થઈ જાય, હે, મુજે કોઈ બ્રહ્માસ્ત્ર બાંધ નહીં શકતા રાવણ. ઇન્દ્રજીતે મને બાંધ્યો નથી, એ ખોટી વાયડે ન કરે, હું તો બંધાણો છું. તો કે ક્યુ બંધાણા? દેખે મારે તને મળવું હતું, અને મને ખબર હતી હું બંધાયના મેઘનાદની આરે જાય તો જ આની મુલાકાત થાય, એટલે તને મળવા આવ્યો છું. બ્રહ્માસ્ત્ર ઓર ભગવાન વિષ્ણુ કા અસ્ત્ર ઓર ભગવાન શિવ કા અસ્ત્ર ભી મુજે બાંધ નહીં સકતા. એટલે હનુમાનજીને કોઈ બાંધી શકતું જ નથી, હનુમાનજીને કોઈ પલાળી શકતું નથી, હનુમાનજીને કોઈ હળગાવી શકતું નથી. તો એટલે અહીંયા રાવણ કહે છે, આને કોઈ શસ્ત્રથી મારી, અને પછી પાછા કહે છે, દૃષ્ટ્વા હિ હરયઃ પૂર્વમ મયા વિપુલ વિક્રમઃ. રાવણ કહે છે કે આના પહેલા મેં કેટલાય મોટા મોટા બળશાળીને જોયા છે. વાલી ચ સહ સુગ્રીવો જાંબવાંશ ચ મહાબલ નીલ સેના પતિશ્ચૈવ એ ચાન્ય વિવિદાદયઃ નૈવ તેષામ ગતિર્ભીમા ન તેજો ન પરાક્રમા ન મતિર્ન બાલોત્સાહો ન રૂપમ પરિકલ્પનમ. આ બધું જ કહેતા, હું હિન્દી જ વાંચું, મેં આવા મોટા મોટા પરાક્રમી વાલી સુગ્રી મહાબલી જાંબવાન સેનાપતિ નીલ નલ દ્વિવિધ આદિ અન્ય વાનરો કો ભી દેખા હે, રાવણ કે, પરંતુ ઉનકે કાર્ય મેં ઇતને ભયંકર નહીં હૈ ઓર ન ઉનકા ઇતના તેજ ઓર પરાક્રમ હી હૈ ન ઉનકે બુદ્ધિ હૈ ન બલ હૈ ઓર ન એસા ઉત્સાહ હૈ ઉનમેં રૂપ બદલને કી એસી શક્તિ ભી નહીં હૈ વસ્તુત વાનર કે રૂપ મેં આયા હુઆ એ પરાક્રમી જૈસા હનુમાન મેં હૈ. આ હનુમાનની અંદર જેવું છે એવું મેં આજ દિવસ સુધી કોઈ નામાં જોયું નથી. નગર એ તો વાલીની બગલમાં છ મહિના રહેલો માણા છે, સમજાય છે ને? કોણ
રાવણ છ મહિના વાલીને બગલમાં રહેલો માણસ, તોય એવું કહે છે કે વાલીમાં આવું પરાક્રમ ને તેજ ને રૂપ બદલવાની શક્તિને પ્રભાવ નહોતો એટલો આનામાં છે. મેં કીધું ને હનુમાનજી મહારાજ ફર્સ્ટ મુલાકાત જેને આપે છે ને દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે. પછી પૂર્ણ પુરુષોત્તમ રામ હોય તોય ભલે અને મહાશક્તિશાળી રાવણ હોય તોય ભલે. એના હનુમાનજી જ્યારે સીતા પાસે જાય છે, નાના એવડા એક સામાન્ય વાંદરાનું રૂપ ધારણ કર્યું અને પછી કનક ભૂભૂધર આકાર અને અગ્નિનો ગોળો હાય મોટો જબર થયો કનક ભૂધર આકાર. તો સીતાજી એટલી હદે પ્રભાવિત થાય છે, આ બહુ પ્રભાવિત થાય. ત્યાં રામ કથા સંભળાવે છે અને સીતાના શોકનો નાશ કરે છે. હનુમાનજી મહારાજ કથા સંભળાવવામાં બહુ ચતુર છે. સીતાજીને રામકથા સંભળાવી અશાંતિ અને શોક દૂર કરે છે અને ભક્તની કથા આવીને રામને સંભળાવે છે ત્યાં રામને શોકાતુર કરે છે. રામની મસ્તી ને મજા બધી જ જતી રહી. આનું નામ સાચો ભગત. ભગતની પાસે ભગવાનની કથા સંભળાવે અને ભક્તને મસ્તીમાં લાવે અને ભગતનું દુઃખ અને ભગતની વ્યથા ભગવાનને સંભળાવે અને ભગવાનને અકળાવી દે. આ સાચો વક્તા અને સાચો ભગત અદભુત છે. ભગતે મને એક સરસ કીર્તન આપ્યું છે. મેરી સુનલો મારુતિ નંદન કાટો મેરે દુઃખ કે બંધન. આખી દુનિયા આ પ્રાર્થના હનુમાનજીને કરે છે, પણ આજે મને કહેવા દો આ જ પ્રાર્થના રામે પણ હનુમાનને કરી. કોણે? રામે હનુમાનને કીધું હાથ જોડી. સીતાને મિત જે રઘુ તમ ભૂરી કષ્ટ પ્રોચારણે કક સહાય હતાસ્ત્ર બૌધ નિર્દગ્ધયાતુપતિ હાટ કરાજ ધાન શ્રી રામ દૂત હનુમાન હર સંકટમ. સીતાના હરણ નિમિત્તે આવેલું રઘુનાથજીને ભૂરી કષ્ટ. ભૂરી એટલે બહુ મોટું દુઃખ, અતિ મોટું દુઃખ. વન વન ભટકતા રામ. તમે એક કલ્પના કરો, ભગવાન રામને જાનકી એટલા બધા વાલા હતા અને એકલા અટુલાને લક્ષ્મણ. લક્ષ્મણ જ્યારે એની સહાય ઓલું કરતા હતા રક્ષા, લક્ષ્મણજી જતા રહ્યા, પછી રાવણ હરી ગયો અને પછી રામની વ્યથા, રામની આકુળતા વ્યાકુળતા ને દુઃખ જે રીતે તુલસીદાસજીએ લખ્યું છે બહુ ભયંકર છે. લક્ષ્મણજી સમજાવે, બધા સમજાવે, પણ રામ સમજતા નથી. ઘણા દિવસોના અંતે જ્યારે મારુતિ મળે છે ને ત્યારે વીટી આપતા આપતા રામ રડતા રડતા પોતાની વેદના અને પોતાની વ્યથા હનુમાનજીને કહે છે કે તું જલ્દી પાછો આવજે સીતાને મળી. આ વાત આપણે બધી કાલે કરીશું, પણ આ કીર્તનની એક બે કડી ભગત આપણને સંભળાવી દે એટલે આપણે કથાને પછી વિરામ કરીશું. મેરી સુન લો મારુતિ નંદન કાટો મેરે દુઃખ કે બંધન હે મહાવીર દુઃખ ભંજન મેરી સુન લો સબ ગાઈ નંદન કાટો મેરે દુઃખ ભંજન હે મહાવીર બજરંગી તુમે કહેતે હે દુઃખ ભંજન.
આપણે બધાએ દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ, હે મહાવીર હમ તો એસે હી દુખી હૈ, આજે પૂરા વિશ્વ દુખી હૈ, પીડિત હૈ, પર બચાને વાલા એક ભગવાન ઓર ભગવાન કા દાસ હનુમાન હૈ. મુજે પર ભી કરુણા કરના, તુમ સબસે બડે ભંડારી, તુમ સબસે બડે ભંડારી, મે પાણી તુમ હો ચંદન, હે મહાવીર બજરંગી, તુમ કહેતે હે દુખ ભંજન, નંદન કાટો મેરે દુઃખ કે ભંજન, હે મહાવીર તુમે કહેતે હે દુઃખ ભંજન. સારદ ભગવાન રામ બ્રહ્મા વિષ્ણુ મહેશ, તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું, કોણ ઇનકે ગુણ નહીં ગાતે, કોણ. ચાર સનકાદિ કો નારદજી ભી શારદા, શેષ ભગવાન રામ ભી ગુણ ગાતે. આ દુનિયામાં કૃષ્ણ જેવા કળિયા છળિયા બળિયા કોઈ નહીં, પણ એને કામ પડે ત્યારે યાદ તો હનુમાનને જ કરે. આ ગજબનું કામ. તેરા નામ બડા દુનિયા મે, સબ તેરા હી ગુણ ગાય, કર પાસ પાર મુજે ભી, હે બાબા સંકટ મોચન, હે મહાવીર બજરંગી, તુમે કહેતે હે દુઃખ ભંજન, સુન લો મારુતિ નંદન, ભંજન, હે મહાવીર વજરંગી, તુમે કહેતે હે દુઃખ ભંજન, તુમે કહેતે હે ભંજન, તુમે કહેતે. આપણે બધા વધારે એટલા ભાગ્યશાળી છીએ, તમે આખી દુનિયામાં જ્યાં જ્યાં હનુમાનજીના મંદિર હોય ત્યાં હનુમાનજીની સામર્થ્ય શક્તિ ચમત્કાર બધું હોય. જ્યારે સાળંગપુરવાળા દાદાને જોઈએ ને તો પ્રેમ થાય, એવો દાદો છે યાર. આ જોઈને મન થાય કે આને એ જ કરવું છે, યાદ આવે એનું મોઢું જ જુઓ.
અદ્ભુત છે. પૂજ્ય સુખદેવ સ્વામી આપણી સભામાં પધાર્યા છે. આપણે પૂજ્ય સ્વામીને તાળી વગાડી સ્વાગત કરીએ. સ્વામી, આ દાદાને કથા ઉપર ચિંતન અને અભ્યાસ કરું છું, અતિશયોક્તિ થતી હોય તો બધાય માફ કરે, પણ મેં ગઈકાલે જેમ કીધું હતું કે અહીંયા ભગવાન તો અહીંયા લોકમાં આવે ત્યારે ચરિત્ર કરે એટલે લીલા માધુરી કહેવાય, પણ ચરિત્રમાં એને રડવું પડે છે, ભાગવું પડે છે, દુઃખી થવું પડે છે. ઇતિહાસોના ઇતિહાસો તપાસજો, બધા જ આ લોકમાં આવી દુઃખી સુખી ભાગ્યા આ તે, પણ એક તત્વ એવું છે હનુમાનજી મહારાજ ક્યારેય દુઃખથી રેડ્યા નથી. એ રેડ્યા હોય તો ભક્તિ કરતા કરતા એની આંખમાંથી શ્રાવણ ભાદરવો ગયો હોય, પણ દુઃખથી રેડ્યા જ નથી. એને દુઃખ જ નથી, દુઃખ હું કહેવાય એ જ ખબર નથી. અને ક્યારેય કોઈ રીતે કોઈનાથી ક્યાંય પરાજિત નથી થયા, ત્યારે હનુમાનજી પરાજિત નથી થયા. લક્ષ્મણને સાંગ વાગી તો એ પરાજિત કહેવાય, મૂર્છા આવી ગઈ, મૃત થયા. રામ પણ બંધાણા નાગપાશથી, પણ હનુમાનને કોઈએ પરાજિત કર્યા હોય, રાવણ કે પછી મેઘના, એવો ક્યાંય ઇતિહાસ જ નથી. અને વાલ્મીકિ રામાયણની અંદર, આખા રામાયણના યુદ્ધની અંદર હનુમાનજી મહારાજે ક્યાંય શસ્ત્ર ઉઠાવ્યું હોય એવો પણ પ્રસંગ નથી. ગદા આપણે આપી જેને ગદાય નથી લીધી, ઢીકો છે. હા, તમે રામાયણમાં ગૂંચી દો જાઓ, વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણની અંદર ક્યાંય હનુમાનજી મહારાજે ગદાનો પ્રયોગ જ નથી કર્યો. દાદાને ખબર હતી ગદાનો પ્રયોગ કરીશ તો રામને ધનુષનો પ્રયોગ કરવો જ પડશે નહીં. અને પોતે એક બોલ્યા છે ભીમની આગળ મહાભારતની અંદર, લો હું છેલ્લે સંભળાવી દઉં. હનુમાનજી મહારાજ પોતે ભીમને કહે, ભીમ જારું પૂછડું ઊંચકવા આવ્યો ને હલ્યું નહીં. ત્યારે ભીમે કીધું કે દાદા તમે આવા સમર્થન આવા બળ્યા તો રામને આટલી મહેનત કરવી પડી. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, બોલો, ભીમસેન ન પર્યાપ્તો મમા સૌ રાક્ષસાધમઃ. હે ભીમસેન સાંભળ, વહ રાક્ષસાધમ રાવણ મેરે બરાબર કા બલવાન નહીં થા. કોણ બોલે? પોતે મહાવીર હનુમાનજી મહારાજ કહે છે, ઓ રાક્ષસ કા અધમ, જો રાવણ તા ને એ મેરે બરાબર બલવાન નહીં થા. આવું દાદા કે પછી પછી આપણે પૂછે છે કરે તો તમે માર્યો કેમ નહીં? તો હનુમાનજી મહારાજ કહે છે, યદિ ઉસ લોક પીડક કો મેં માર ડાલતા તો રાઘવેન્દ્ર શ્રી રામ કો યશ હી નહીં મિલતા, ઇસલિયે મેને ઉનકી ઉપેક્ષા કી, એટલે મેં એને માર્યો નહીં. બાકી એક જ ઢીકો મારે મૂર્છા આવી જાય તો બીજો તો રામનો રમી જાય. તુલસીદાસજી લઈ ગયું છે, એક જ ઢીકો મારે મૂર્છિત થઈ ગયો રાવણ, હવે બીજો મારે. ગદાની તો જરૂર જ દાદાને નથી પડી, વૃક્ષો આખા ઉફાડીને મારે, અને કા ઢીકા વાળી કરે, બહુ થોડોક બળ્યો હોય તો કોણી મારે. આવા મહાવીર હનુમાનજી દાદાનું આપણે ચરિત્ર રોજ જોઈએ છીએ. આજે પૂજ્ય સ્વામી પધાર્યા છે તો આપણે સ્વામીને આશીર્વાદ લેશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીએ. બધાને આનંદ આવે છે કે નથી આવતો? તો પછી આવી ઢીલી તાળી હોય નહીં. જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીએ. ખૂબ જ સરસ મજાની હનુમંત ચરિત્રની નીતિ પ્રવીણ સ્તોત્ર ઉપર પૂજ્ય સ્વામીએ આપણને અહીંયા કથાનું શ્રવણ કરાવ્યું. ઘણો સમય થઈ ચૂક્યો છે. હું વિનંતી કરીશ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામીના પરમ સખા કહેવાય, બંને પાકા મિત્રો છે. અને સ્વામી પણ જ્યારે જ્યારે વાત કરે, આપણે જેમ હનુમાનજી મહારાજના ચરિત્રો આમ લાગે ને નવા નવા, એમ સ્વામી પણ જ્યારે જ્યારે પ્રવચનની અંદર આશીર્વાદ આપે એટલે કાંઈક નવી વાત હોય
તો પૂજ્ય સ્વામી જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે હું સ્વામીને વિનંતી કરીશ અહીંયા પધારી અને આપણને સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ આપે. પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી નાર. અષ્ટભંજન દેવની પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને આવા કપરા કાળમાં મીઠી વીરડીની જેમ હનુમાનજીના ચરિત્રોનું રસપાન કરાવતા સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુનિ સ્વામી, તમામ સંતો અને વાલા ભગવાનના ભક્તજનો, જેમ આપણા હિન્દુ ધર્મમાં ભગવાનના અનેક અવતારોનો સ્વીકાર હિન્દુ પ્રજાએ કર્યો છે પેઢીઓથી વર્ષોથી, આપણી પરંપરા પણ રહી છે, અને દરેક ભગવાનના અવતારોના સદગ્રંથોની રચનાઓ થઈ છે, એના લીલા ચરિત્ર હોય, એનો પ્રતાપ હોય, એનો મહિમા હોય, એ બધી વાતો એમાં લખાઈ છે. એ વાતો વાંચીને શ્રવણ મનન નિધિધ્યાસ કરીને એનો જે આશ્રિત વર્ગ હોય, જે તે ભગવાનના અવતારનો આશ્રિત વર્ગ હોય, એ પોતાના ઈષ્ટદેવની પુષ્ટિ એમાંથી કર્યા કરે, એનું સાંભળે ને પછી એમાંથી એનું ભજન સ્મરણ કરીને એની પુષ્ટિ કરે. તો એ જેટલા ભગવાનના અવતારો પૃથ્વી ઉપર થયા, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પણ થયા, તો એ બધાના જીવનમાં હનુમાનજીનું પાત્ર અને રોલ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે હોય. જેમ શ્રીજી મહારાજને પ્રત્યક્ષ સ્વરૂપે નહીં પણ નંદ સંતોએ અનંત હનુમાનજી મહારાજના સ્વરૂપો પધરાયા. વન વિચરણ વખતે પણ હનુમાનજી મહારાજે વર્ણી વેશે નીલકંઠ વર્ણીની સેવા કરી અને બાળ ઘનશ્યામ હતા ત્યારે પણ કૃત્યાઓ થકી એમની રક્ષા કરાવી. હનુમાનજીના મહિમાની વાત ચાલે છે ત્યારે હનુમાનજીમાં આપણે બે વસ્તુઓને જોવી પડે. એક તો મને પોતાને કાયમ જે અનુભવ હનુમાનજી મહારાજમાંથી થાય છે કે હનુમાનજી મહારાજ સ્વયં ઈષ્ટદેવ તરીકે કે ઈષ્ટ સ્વરૂપે પણ જે એનો આશ્રિત એને ઈષ્ટ માનીને એની પૂજા કે સેવા કે ભજન કે ભક્તિ કરે છે એને મુક્તિ આપે છે અને અપાવી શકે છે, આટલા શક્તિશાળી છે. કોઈ પણ પરમાત્માના ધામમાં જવા માટે હનુમાનજી મહારાજ કોઈને મંજૂરી આપી દે તો એ ઈષ્ટ કે ભગવાનના અવતાર એને એ લોકમાં જવામાં રોકી શકે નહીં, આટલા શક્તિશાળી છે. અથવા તો આટલી બધી આટલા બધા જ ભગવાનના અવતારોનો રાજીપો લીધેલો છે ત્યાં જવામાં એને કોઈ રોકે નહીં. એક પણ બીજો અનુભવ મને વ્યક્તિગત કાયમ એવો થાય છે કે બધાના જે ઈષ્ટ છે, આવું કોઈ ઈષ્ટદેવમાં જોવા ના મળે, ભગવાનના અવતારમાં જલ્દી ના જોવા મળે, જેના જે ઈષ્ટ હોય એ ઈષ્ટમાં જો પ્રીતિ કરાવી હોય કે ઈષ્ટના સ્વરૂપમાં ઉપાસનાની શુદ્ધિ કરાવી હોય તો હનુમાનજી મહારાજને જો પ્રાર્થના કરવામાં આવે કે હનુમાનજી મહારાજ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એમનામાં મારી નિષ્ઠા અને મારી પ્રીતિ વધે, આવી કૃપા તમે કરજો, તો દાદા આ કામ ઉત્તમમાં ઉત્તમ કરી આપે છે. જે બીજા ઈષ્ટ સ્વરૂપને તમે આ પ્રાર્થના ના કરી શકો, હનુમાનજી મહારાજને ચોક્કસ આ પ્રાર્થના આપણે કરી શકાય અને દાદા એ કામ પણ કરે છે. એટલે આ કોરોના મહામારી જેવો વિકટ સમય કે શહેરોમાં તો નાના અમથા 1000 સ્ક્વેર ફૂટના એપાર્ટમેન્ટમાં 3-3 મહિનાથી જીવન જીવવાનું જ્યારે માણસોને થયું છે, એની વચ્ચે માણસ કામમાંથી નિવૃત્ત છે, અકળાઈ ગયેલો છે, થાકી ગયેલો છે, હારી ગયેલો છે, કારણ કે સામે શક્તિ બહુ મોટી છે કોરોના રૂપી, એની વચ્ચે હનુમાનજી મહારાજના આવા જે ચરિત્રો છે જે આપણને શાસ્ત્રી સ્વામી પાસેથી સાંભળવા મળે છે, એમાંય નંદ સંતોનું બનાવેલું નીતિ પ્રવીણ એની ઉપર જ્યારે કથા થતી હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનના રસને પીને જે સંતો પુષ્ટ બન્યા છે અને એ જ સાધુઓ જ્યારે હનુમાનજી મહારાજને ભક્તિરૂપી આ નીતિ પ્રવીણ અષ્ટક અર્પણ કરી રહ્યા છે અને એની ઉપર જ્યારે વિવેચન થઈ રહ્યું છે કે એની ઉપર કથા થઈ રહી છે, એ તો માનવ માત્રને આવા સમયમાં અમૃત સમાન કે ચવન પ્રવાસ પ્રાસ
ડાબરનો સ્વદેશી, એ જેમ પુષ્ટિકર બને એમ આ કથા અત્યારે પુષ્ટિકર બની છે આવા ટાઈમમાં. એટલે વિશેષ આપણે તો દાદાને એ જ પ્રાર્થના કરવાની કે જેટલા ભગવાન સામર્થ્યવાન છે, જેમ એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો છે એવા અતિશય શક્તિશાળી હનુમાનજી મહારાજ છે, બધાના દુઃખનું હરણ કરે, આધી વ્યાધિ, ઇવન અત્યારે તો ખાલી કોરોનાથી રક્ષાની પ્રાર્થના એક જ કરવાની જરૂર નહીં એવું નથી, અત્યારે તો માનસિક રોગથી રક્ષાની પ્રાર્થના કરવી પડે એવો સમય આવી ગયો છે. એ નાની નાની રૂમોમાં માનસિક રીતે બધા અકળ વિકળ થઈ ગયા છે, એની રક્ષા કરે એ બી આપણે દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ અને બધાને ખૂબ સુખ શાંતિ સ્વસ્થતા આપે અને આવા રોગમાંથી સમગ્ર વિશ્વને સમગ્ર માનવજાતને મુક્ત કરે. કારણ કે હનુમાનજી મહારાજ વારણામાં જ્યારે મરકીનો રોગ આવ્યો, એક જણને સળગાવવા જાય, સળગાવી ના આવે તો ગામમાં બીજો મરી ગયો હોય, ત્યારે એને સળગાવી ના આવે તો પાછો ત્રીજો મરી ગયો હોય, ત્યારે વારણામાં અદ્ભુતાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ પધરાયા અને કહ્યું કે મરકી થકી આ ગામની રક્ષા કરજો. તો આ તો બહુ પ્રતાપી છે, અહીંયાનું સ્વરૂપ કહ્યું એમ અત્યંત રૂપાળું છે, તો એ તો આ કોરોનાથી બધાની રક્ષા કરે. સાચા દિલથી જે જે રીતે જેટલા ભાવથી પ્રાર્થના કરે એટલી હનુમાનજી મહારાજ એની રક્ષા કરે છે. માટે બધાએ સાચા દિલથી હનુમાનજી મહારાજની પ્રાર્થના કરી અને રક્ષા લેવી. સહજાનંદ સ્વામી મહારાજની. બોલો શ્રી કષ્ટ ભંજન દેવની. આવતીકાલે ફરીવાર 9 કલાકે કથાનો પ્રારંભ થશે.